नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय गणित गम्मत। गणित गम्मत में आज आप एकम एक शू लांबू छे, शू गोड़ छे ते भणवानू छे। अहीं आपने घणी बधी वस्तु आपेली छे, एना उपरथी आपणे नक्की करवानू छे कि कई वस्तु लांबी छे अने कई वस्तु गोड़ छे। तो हवे सूचना जोईए, नीचेनी वस्तुओ माटे आपेल खानामां गोर माटे गोड़ तथा लांबा माटे ऊपरनो एरो जाय एवी निशानी आपणे करवानी छे। उदाहरण आपेलू छे। हवे आपणने उदाहरणमां शुं आपेलू छे तो અહીં આપણને સીડી આપી છે, બરાબર। ડીવીડી હોય એ આપેલી છે તો એ ગોળ છે, એટલે અહીં ગોળ કર્યું છે। અને પેન્ટ હોય તે શું હોય, લાંબુ, તો એના માટે અહીં લાંબુ કરેલું છે। હવે આપણે જોઈએ તો આ બોટલનું ઢાંકણું આપેલું છે તો એ કેવું હોય, તો ગોળ, એટલે આપણે ગોળ મીંડું કરીશું। એના પછી થાંભલાનું ચિત્ર છે તો થાંભલો કેવો હોય, લાંબુ, તો લાંબા માટે આપણે ઉપરની સાઈડનું નિશાન કરીશું, બરાબર। હવે ડસ્ટર છે તો ડસ્ટર કેવું છે, લાંબુ। એના પછી આપણને માછલીઘર આપેલું છે તો માછલીઘર કેવું છે, ગોળ। એના પછી ટ્યુબલાઇટ છે તે લાંબી છે। રૂપિયાનો સિક્કો કેવો છે, ગોળ। સ્કેલ એટલે કે ફૂટપટ્ટી લાંબી છે। ઘડિયાળ છે તે ગોળ છે। પીછી છે તે લાંબી છે। અહીં આપણને પૈડું આપેલું છે તે પૈડું કેવું છે, ગોળ। એના પછી બેટ છે તે લાંબુ અને ડુંગળી ગોળ। ચમચી પણ લાંબી છે। તો આ રીતે આપણે અન્ય પણ વસ્તુઓ હોય તેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે કઈ વસ્તુ ગોળ આકારની છે અને કઈ વસ્તુ લાંબા આકારની છે, બરાબર। હવે આપણે આગળ જોઈએ તો નીચેની ગોળ વસ્તુઓમાં લીલો રંગ અને લાંબી વસ્તુઓમાં પીળો રંગ પૂરવાનો છે। તો આપણે સૌપ્રથમ જોઈએ તો શું છે, ગાજર। તો ગાજરમાં કયો કલર પૂરાય, પીળો કલર। એના પછી દડો છે તો દડામાં લીલો કલર, શું કામ, કેમ કે તે ગોળ છે। એ જ રીતે આપણે જોઈએ તો લીલો કલર ક્યાં પૂરવાનો, તો જે વસ્તુ ગોળ હોય તેના ઉપર। તો આપણે જોઈએ અહીં આપણને ટમેટું છે, બાઉલ, નારંગી, એના પછી આ ડિઝાઇન છે એ, ડીશ અને દાડમ, એ બધા ગોળ છે। બાકીના લાંબા કોણ છે, તો બ્રશ, પેન્સિલ, પેન, પેન્સિલ, લપસણી, એના પછી આ નિસરણી, ધજા, કાકડી, ગાજર અને ઝાડ, એ બધા કેવા છે, તો લાંબા, એના માટે આપણે પીળો કલર કર્યો। હવે આપણે અહીં સમજવાનું છે, અહીં આપણને આકારો આપેલા છે, બરાબર। તો આ આકાર છે એ આકારમાંથી કઈ વસ્તુ છે, કયો આકાર છે તે ગબડી શકે એટલે કે રગડે, અને કયો આકાર છે તે સરકી શકે અને એની થપ્પીઓ થઈ શકે કે નહીં, તો આપણને અહીં સાચા ખોટામાં દેખાડ્યું છે। તો જોઈએ આપણે સૌપ્રથમ શું છે, તો અહીં ચોરસ આકારનો બોક્સ દેખાડ્યો છે। તો આવા આકારની વસ્તુ હોય તે ગબડી કે રગડી ન શકે, એ શું કરે, તો સરકી શકે અને એની થપ્પીઓ થઈ શકે, એટલે કે આવા બોક્સ છે એની ઉપર આપણે એકની ઉપર એક બોક્સ છે તે રાખી શકીએ। એ જ પ્રમાણે આપણે જોઈએ તો આ લંચ બોક્સ આપણો હોય, નાસ્તાનો ડબ્બો, બરાબર, એના જેવો લંબચોરસ આકાર છે। તો આ આકારમાં પણ ગબડી કે રગડે નહીં, પણ તે વસ્તુ છે તે સરકી શકે અને તેની થપ્પીઓ પણ આપણે કરી શકીએ। એના પછી આપણે જોઈએ તો લખોટી જેવો આકાર, બરાબર, વર્તુળ, ગોળ, તો એ આકાર છે તે શું કરે, તો તે ગબડી શકે અને રગડી શકે, પણ સરકી શકે નહીં, અને એના ઉપર આપણે વસ્તુઓ છે તે એક ઉપર એક રાખી ન શકીએ, એટલે કે થપ્પીઓ પણ ન કરી શકીએ। એના પછી આ શંકુ આકાર છે, બરાબર, તો એ આકારમાં શું હોય, તો એ આકારમાં રગડી પણ શકે અને સરકી પણ શકે, પણ આપણે એની ઉપર એક થપ્પી કરી શકીએ નહીં। એ જ રીતે આપણે જોઈએ તો લંબગોળ છે, બરાબર, તો લંબગોળ છે એમાં આપણે
તે વસ્તુ ગબડી પણ શકે અને સરકી પણ શકે। એના ઉપર આપણે ઠપ્પા પણ, એક ઉપર એક ઠપ્પી છે તે પણ કરી શકીએ। એના પછી આગળ આકાર જોઈએ તો આ આકાર છે તે ગબડી ન શકે પણ સરકી શકે અને થપ્પીઓ પણ ન થઈ શકે। હવે આપણને આગળ અમુક વસ્તુ આપેલી છે, બરાબર। એ વસ્તુઓ ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે કઈ વસ્તુ ગબડી શકે કે કઈ વસ્તુ સરકી શકે। અમુક વસ્તુ એવી હોય કે તે સરકી પણ શકે, ગબડી પણ શકે, બરાબર। તો એ પ્રમાણે આપણે અહીં સાચું ખોટું કરીશું। તો સૌપ્રથમ આપણે અહીંયા સૂચના જોઈશું। નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં ગબડતી એટલે કે રગડતી વસ્તુઓ માટે ગોલ તથા સરકતી વસ્તુ માટે ખોટું કરો, તથા ગબડતી અને સરકતી હોય તેવી વસ્તુઓ માટે સાચું કરો। આપણે શું કરવાનું? તો ગબડી શકે એવી વસ્તુ માટે ગોલ કરવાનું, સરકી શકે એના માટે ખોટું કરવાનું, અને ગબડતી અને સરકતી બેય થઈ શકતી હોય એના માટે આપણે સાચું કરીએ। અને ઉદાહરણ આપણને આપેલું છે તો અહીં આપણે જોઈએ કે લખોટી છે, બરાબર, એના ઉપર ગોલ કર્યો છે કેમ કે તે ગબડી શકે છે। પેન્સિલમાં શું કર્યું છે? તો પેન્સિલમાં સાચું કેમ કે તે ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે। હવે લંચ બોક્સ છે તેમાં ખોટું કર્યું છે કેમ કે તે સરકી શકે છે। હવે આપણે અહીં જોઈએ તો આપણે બોટલ લઈએ, બરાબર। હવે બોટલ શું કરી શકે? તો બોટલ છે તે ગબડી પણ શકે અને સરકી પણ શકે, એટલે આપણે સાચું કરીશું। એના પછી આપણે જોઈએ ટમેટું છે, તો ટમેટું ગબડી શકે એટલે આપણે ગોલ કરીશું। અહીં આપણને જાંબુ આપેલું છે, તો જાંબુ ગોળ આકારનું છે એટલે એ ગબડી શકે, એટલે એના ઉપર ગોલ। એના પછી અહીં આપણને બોલ આપેલો છે તો એના ઉપર ગોલ આવશે કેમ કે તે ગબડી શકે। હવે ચમચી છે તે સરકી શકે એટલે એના ઉપર ખોટું કરીશું। એના પછી ડસ્ટર આપેલું છે તો ડસ્ટર છે તે પણ સરકી શકે એટલે એના ઉપર ખોટું। એના પછી આપણને અહીંયા મોસંબી આપેલી છે તો એના ઉપર ગોલ આવશે કેમ કે એ ગબડી શકે। એના પછી સરકતી વસ્તુ છે મોબાઈલ। અહીં આપણને પાસો આપેલો છે, પાસો છે તે કેવી વસ્તુ છે? તો સરકતી વસ્તુ છે, તો એના ઉપર આપણે ખોટું કરીશું। એના પછી અહીં ડીશ આપેલી છે, બરાબર, તો એ ગબડી શકે એટલે એના ઉપર ગોલ। એના પછી શું છે? તો બાટલો છે, ગેસનો બાટલો હોય એ, તો એના ઉપર આપણે સાચું કરીશું, શું કામ? તો એ ગબડી પણ શકે છે અને સરકી પણ શકે છે। એના પછી આપણને બેટ આપેલું છે, તો બેટ ઉપર આપણે ખોટું કરીશું કેમ કે તે સરકતી વસ્તુ છે અને સરકતી વસ્તુ માટે આપણે ખોટાનું નિશાન કર્યું। હવે આપણે આગળ જોઈએ તો નીચેની વસ્તુ માટે ખાનામાં થપ્પીઓ થઈ શકતી હોય તેના માટે સાચું, તથા ન થઈ શકતી હોય તેના માટે ખોટું। જો આપણે કોઈ પણ વસ્તુ છે તેની થપ્પી કરી શકતા હોય તો તેના માટે આપણે શું કરવાનું? તો સાચું, અને થપ્પીઓ ન થાય તો એના માટે ખોટું। અને ઉદાહરણ આપણને આપેલું છે। હવે બાકસ જોઈએ, બરાબર, તો એની પેટી હોય એના ઉપર આપણે એક પર એક રાખી શકીએ એટલે એમાં સાચું। જે સ્ટ્રોબેરી છે તે ગોળ આકારની છે, બરાબર, તો એના એક ઉપર એક આપણે રાખી ન શકીએ એટલે કે થપ્પીઓ ન કરી શકીએ એટલે અહીં ખોટું। હવે એના પછી આપણે માપપટ્ટી લઈએ, બરાબર, ફૂટપટ્ટી કે સ્કેલ, તો એની આપણે થપ્પી કરી શકીએ એટલે સાચું। હવે એના પછી આપણે પોસ્ટ કાર્ડ છે, બરાબર, તો એક કાગળ છે, બરાબર, એ પોસ્ટ કાર્ડ, તો એના ઉપર આપણે એક ઉપર એક રાખી શકીએ એટલે થપ્પી થઈ શકે। હવે આપણે જોઈએ કે શું છે? તો વીટી, તો વીટી ઉપર આપણે વીટી એકબીજા ઉપર થપ્પી ન કરી શકીએ એટલે એના ઉપર ખોટું। એના પછી પથ્થર છે, બરાબર, તો પથ્થર ઉપર આપણે પથ્થર રાખી શકીએ એટલે કે થપ્પી થઈ શકે। એના પછી મોબાઈલ છે, તો મોબાઈલની પણ થપ્પી થઈ શકે, નાશપતિની થપ્પી નહીં થાય। 5 રૂપિયાની નોટ આપેલી છે તો એની તો આપણે થપ્પી
करी शकीए बराबर एटले साचुं एना पछी आपणने चीकू आपेलू छे तो चीकू पर खोटू आवशे केम के एनी थप्पी थशे नहीं। रुपियानो सिक्को छे तो रुपियाना सिक्कामां आपणे साचुं करीशुं केम के एनी थप्पी थई शकशे। पछी एना पछी शुं छे तो पाउडर बराबर लिटल बॉडी पाउडर तो ए पाउडरनो जे बॉक्स छे तेना उपर आपणे एक उपर एक डब्बा उपर नहीं राखी शकीए एटले एना उपर खोटू केम के एनी थप्पी थई शकशे नहीं। एना पछी दड़ो ईंट अने लखोटी बराबर तो लखोटी अने दड़ो छे तेनी आपणे थप्पीओ न करी शकीए एटले एना उपर खोटू ज्यारे ईंट छे तेनी उपर आपणे थप्पी करी शकीए एटले साचुं। હવે આપણે આગળ જોઈએ તો ચાલો ગૃહ કાર્ય કરીએ તો નીચેની વસ્તુ માટે આપેલ બોક્સમાં ગોળ માટે ગોળ અને લાંબા માટે લાંબાની નિશાની કરો તો આપણે આગળ શીખી ગયા બરાબર કે જે વસ્તુ ગોળ હોય તો તેના માટે ગોળ કરીએ તો સૌપ્રથમ આપણે ગોળ વસ્તુ શોધી અને તેના ઉપર ગોળ કરી નાખશું બરાબર ટાયર ગોળ હોય બટન છે તે પણ ગોળ આકારનું હોય પછી બોર લાડવો એના પછી હવે જે લાંબુ હોય તેના ઉપર આપણે આ એરો કરવાનો છે બરાબર તો લાકડી અને તલવાર આ આપણે પહેલા પણ કરી લીધું હતું હવે આપણે જોઈએ તો ગબડી અને સરકે છે બરાબર ગબડે સરકે કે થપ્પી થાય તેના વિશે આપણે જોવાનું છે તો સૂચના જોઈએ નીચેની વસ્તુઓ માટે તેની સામે આપેલ ખાનામાં ગબડે સરકે કે થપ્પી થઈ શકે તે માટે સાચું તથા ન થઈ શકે તે માટે ખોટું કરો તો હવે જોઈએ આપણે ટાયર છે બરાબર તે ગબડી શકે છે પણ સરકી શકતું નથી અને એની થપ્પીઓ થઈ શકે એના પછી ઢોલક છે તો ઢોલક છે તે ગબડી શકતું નથી જ્યારે તે સરકે છે તેની થપ્પી ન થઈ શકે હવે આપણે બટન જોઈએ તો બટન છે તે ગબડી શકે છે પણ તે સરકી શકતું નથી અને તેની થપ્પી થઈ શકે છે હવે માટલું છે તો માટલું શું કરે તો ગબડી શકે સરકી ન શકે પછી એની એક ઉપર એક થપ્પી ન થઈ શકે બરાબર આપણે એક ઉપર એક રાખીએ તો માટીનું હોય એટલે તૂટી જાય અને એના આકાર પણ અલગ અલગ હોય એટલે આના એક ઉપર એક આપણે ન રાખી શકીએ એના પછી આઈસ્ક્રીમનો કોન છે તો તે ગબડી શકે છે પણ તે સરકી શકતો નથી અને એના ઉપર થપ્પી થઈ શકે છે એના પછી કાર્ડ છે તો કાર્ડ શું છે તો ગબડી ન શકે તે શું કરી શકે સરકી શકે અને થપ્પી પણ થઈ શકે એના પછી ટીકડી છે તો ટીકડી છે તે ગબડી પણ શકે સરકી પણ શકે અને થપ્પી પણ થઈ શકે એના પછી બલ્બ છે તો બલ્બ માટે ગબડી શકે પણ સરકી ન શકે અને થપ્પી પણ ન થઈ શકે એના પછી પેટી છે તો પેટી ગબડી શકે ગબડી ન શકે એ શું કરી શકે સરકી શકે અને એની પેટીની થપ્પીઓ થાય એના પછી શું છે તો જોઈએ આપણે ઠંડા પીણાની બોટલ છે બરાબર તો એ ગબડી શકે સરકી ન શકે અને થપ્પીઓ પણ ન થઈ શકે